વેલકમ બેક. આજે ગુરુ પૂર્ણિમાની ઠેર ઠેર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. અમે પણ આપને બતાવી રહ્યા છીએ દ્રશ્યો કે કયા કયા વિસ્તારોમાં ગુરુ પૂર્ણિમાની કેવા પ્રકારે ઉજવણી થઈ રહી છે. અરવલ્લીથી અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હાર્દિક પટેલ. હાર્દિક, આજે શામળાજી મંદિર છે તે એકમાત્ર એવું મંદિર છે જેને બંધ નહીં કરવામાં આવે. 149 વર્ષે આજે અનોખો સંયોગ યોજાયો છે ગુરુ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો. મંદિરના સમયમાં કયા ફેરફાર કરવામાં આવ્યા છે, ભક્તોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે ગુરુ પૂર્ણિમાને લઈને જણાવશો. ચોક્કસપણે પ્રિયંકા, જે યાત્રાધામ શામળાજી છે ત્યાં આજે ગુરુ પૂર્ણિમા અને જે ચંદ્રગ્રહણનો એક અનોખો સંયોગ ઊભો થયો છે. 149 વર્ષે આવેલો આ સંયોગના કારણે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ભગવાન શામળિયાને ઈષ્ટદેવ ગણી ગુરુ તરીકે જે પૂજતા જે લોકો છે એ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. યાત્રાધામ શામળાજીનું આ દિવ્ય સ્વરૂપ છે. ભગવાનના જે ભક્તો છે, ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ચોક્કસપણે જે પ્રકારનો જે અહીં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ચંદ્રગ્રહણના કારણે, ત્યારે ગુજરાતનું આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં રાત્રે દરમિયાન તે ખુલ્લું રહે છે અને જે ભક્તો મોટી સંખ્યામાં આવે છે. ભક્તોને પૂછવાનો પ્રયત્ન કરીશું, આપ ક્યાંથી આવો છો અને આજે ગુરુ પૂર્ણિમા છે કેવું લાગી રહ્યું છે? ગુરુ પૂર્ણિમા છે, અમે આવીએ છીએ સાબરકાંઠાથી, વર્ષોથી દર્શન કરવા ગુરુ પૂર્ણિમા દિવસે માટે દર્શન કરવા માટે આવીએ છીએ અને શામળાજીના દર્શન કરીએ છીએ, કોઈ તકલીફ પડતી નથી. ચોક્કસપણે આપ ક્યાંથી આવો છો અને આજે ગુરુ પૂર્ણિમા છે કેવું લાગી રહ્યું છે? સાયરાથી આવું છું અને પૂર્ણિમા હારી છે. આપને કેવું લાગે? હિંમતનગરથી આવું છું, મજા આવે છે દર્શન કરવાની, આનંદ રહેશે એમ અને સારી વ્યવસ્થા છે બધી. બહુ આનંદ થાય છે શામળિયા ભગવાનના દર્શનથી અને અંતરાત્મા બહુ ખુશ થાય છે અને ગુરુ પૂર્ણિમાનો બહુ મહિમા જ અલગ હોય છે આજે શામળિયાજીનો. જય શામળિયા. ચોક્કસપણે પ્રિયંકા, આજે યાત્રાધામ શામળાજીમાં જે મારી સાથે સંવાદદાતા સંજય પણ જોડાઈ ગયા છે. સંજય, જે રીતે આપ અત્યારે હાલ ભારતીય આશ્રમમાં ઉપસ્થિત છો, ચંદ્રગ્રહણને લઈને ભારતીય આશ્રમમાં પૂજા અને આરતીના કોઈ સમયમાં કેવી રીતના કોઈ ફેરફાર કરવામાં આવ્યા છે? પ્રિયંકા, એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આજે જે અનોખો સંયોગ છે, એક તરફ ગુરુ પૂર્ણિમા છે અને ચંદ્રગ્રહણ છે. સ્વાભાવિક છે કે દરેક મંદિરોમાં જે ચંદ્રગ્રહણને લઈને તેના પૂજાના જે સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઋષિ ભારતીજી મહારાજ પણ આપણી સાથે છે. શું કહેશો, ચંદ્રગ્રહણ આજે છે તો તેને લઈને સમયમાં, પૂજાના સમયમાં કોઈ ફેરફાર? એટલે મંદિરમાં 4 વાગે દર્શન બંધ રહેશે સૌરાષ્ટ્રભર અને ગુજરાતભરના તમામ મંદિરો, અને આપણે ખાસ કરીને શ્રી ભારતી આશ્રમમાં 4 વાગ્યા પછી મંદિર બંધ રહેશે. પરંતુ આવતા દર્શનાર્થીઓ, ભક્તોની, યાત્રિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા સતત ચાલુ રહેશે. અને આજે બાપુએ, પૂજ્ય અમારા અવંતિકા બાપુ જે બ્રહ્મલીન થયા છે, એમનું પૂજન થયું અને હવે તમામ સંતો અમે મળીને લગભગ 36 ગુરુભાઈઓ અને ભક્તો બધાએ મળીને હવે મહામંડલેશ્વર શ્રી ભારતી બાપુનું પૂજન કરશું. આમ તો આપણા બધા જ તહેવારોમાં ગુરુ પૂર્ણિમાનો મહત્વ વિશેષ છે, એટલા માટે કે વ્યાસ મહારાજે 18 પુરાણો, 4 વેદ અને મહાભારત જેવા ગ્રંથોની રચના કરી અને આપણે આ વૈદિક પરંપરાની પ્રચાર પ્રસાર કર્યો, એનું માધ્યમ બન્યા બધા જ ગુરુઓ. એટલા માટે આ ગુરુ પૂજનનો મહિમા વિશેષ છે અને એટલા માટે જ કબીર સાહેબે એમ કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદીઓ બતાય. એટલા માટે ગુરુનો વિશેષ મહિમા આજના દિવસે છે. ગુરુનો વિશેષ મહિમા જે આજના દિવસે જોવા મળી રહ્યો છે પ્રિયંકા, અને અનોખો માહોલ જે છે તમામ મંદિરોમાં જોવા મળી રહ્યો છે. ભક્તો જે છે તે ગુરુના આશીર્વાદ લેવા માટે પહોંચી રહ્યા છે અને ભારે ભીડ જે છે તે તમામ મંદિરોમાં, ભારતીય આશ્રમમાં પણ ભક્તોની ભીડ છે તેવા તમામ મંદિરોમાં જે છે તે ભીડ જોવા મળી રહી છે અને એક અનોખો ભક્તિમય માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે. પ્રિયંકા જી, બિલકુલ. સંજય, સીધા જ વડોદરા જઈશું. અમારા સંવાદદાતા ફરીદ ખાન અમારી સાથે જોડાયેલા છે. ફરીદ, આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમાને લઈને શું ખાસ આયોજન કરવામાં આવ્યા છે આશ્રમમાં? પૂજા વિધિને લઈને કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, કારણ કે ચંદ્રગ્રહણ પણ છે સાથે?
ચોક્કસ પ્રિયંકા, આજે ચંદ્રગ્રહણ પણ છે, પરંતુ વડોદરાના તમામ જે મંદિરો જે છે ત્યાં આગળ આજે ગુરુ પૂર્ણિમાને લઈને વિશેષ કાર્યક્રમો જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિયંકા, અમે લોકો કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં છે અને વહેલી સવારથી જ અહીંયા મોટી સંખ્યામાં આ પ્રિયંકા જે ભક્તો જે છે તે ગુરુના દર્શન કરવા, ગુરુના આશીર્વચન મેળવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. અમારી સાથે અહીંયા આગળ મોટી સંખ્યામાં ભક્તો છે, આપણે તેમની સાથે વાત કરીશું. આજે ગુરુ પૂર્ણિમાનો એક વિશેષ મહત્વનો દિવસ છે, આપ પણ અહીંયા મંદિરમાં આવ્યા છો, શું કાર્યક્રમ છે, શું આશીર્વાદ લેશો? આપણે અહીંયા આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે જે આપણા ગુરુજી નિમ્યા હોય એમના આશીર્વાદ લેવાના હોય છે અને એ દિવસે ગુરુને આપણે ભગવાન માનીએ છીએ એના આશીર્વાદ લેવાના હોય છે. આજે ચંદ્રગ્રહણ છે, મંદિરના કઈ કાર્યક્રમમાં દર્શનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે? ચંદ્રગ્રહણમાં શું છે કે આજે રાત્રે ચંદ્રગ્રહણ છે, એના માટે રાત્રે 1:30 થી 4:30 લગી મંદિરમાં ધૂન કીર્તન રાખવામાં આવેલું છે, તો રાત્રે સૌ ભક્તો ધૂન કીર્તનમાં આવશે. ચોક્કસ પ્રિયંકા, અહીંયા એક શ્રદ્ધા સાથે ગુરુ પ્રત્યેની જે શ્રદ્ધા જે છે અને તેને લઈને અહીંયા આગળ ભક્તોમાં એક ઉત્સાહનો માહોલ છે શિષ્યોની અંદર, અને તેઓ આજે અહીંયા આગળ એક સદગુણ મેળવવા ગુરુના અને ગુરુના રસ્તે જે વિચારો જે છે વિચારોને ગ્રહણ કરવા મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. જી બિલકુલ, ફરીદ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી માટે. સંજય અને હરીન, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને ગુરુ પૂર્ણિમાની ઉજવણીના તમામ દ્રશ્યો દર્શકો સુધી પહોંચાડવા માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.